ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત હિન્દુ સમાજ માટે વૈદિક પદ્ધતિથી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર દર વર્ષની જેમ સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમસ્ત હિન્દુ સમાજ માટે વૈદિક પદ્ધતિથી સમૂહ લગ્નોત્સવ રવિવારે યોજાયો હતો। સમસ્ત હિન્દુ સમાજના સમૂહ લગ્નોત્સવમાં 15 નવયુગલોએ વૈદિક પદ્ધતિથી સંતો મહંતો તેમજ દરેક સમાજના મહાનુભાવોની ઉપસ્થિતિમાં લગ્ન ગ્રંથિથી જોડાઈ પ્રભુતામાં પગલા પાડ્યા હતા। ઉપસ્થિત સૌ કોઈએ સમસ્ત હિન્દુ સમાજ માટે મોંઘવારીમાં સામાજિક સંદેશ સમાન આ સમૂહ લગ્નોત્સવને આવકારી નવયુગલોને આશીર્વાદ સાથે દાતાઓ તરફથી કન્યાદાનની સરવાણી પણ કરાઈ હતી। સમૂહ લગ્નોત્સવમાં રાજ્યસભાના સાંસદ રાકેશ સિન્હા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કૌશલ પટેલ, ટ્રસ્ટના મુક્તાનંદ સ્વામી, દીપિકાબેન શાહ, ભાજપના વિજેતા ઉમેદવાર રમેશભાઈ મિસ્ત્રી, ડીકે સ્વામી, દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના મોટી સંખ્યામાં જોડાયા હતા। આ પૂર્વે ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૈચારિક વિમર્શ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યસભાના સાંસદ પ્રો રાકેશ સિન્હાએ વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરી હતી। આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ડોક્ટર કૌશલ પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાતના સહકાર્યવાહક ડોક્ટર અખિલેશ પાંડે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમાજ કી પ્રગતિ પ્રવચનો સે નહીં, સમાજ કી પ્રગતિ પુસ્તકો સે નહીં, સમાજ કી પ્રગતિ કદમ બઢાને સે હોતા હૈ। हिंदू समाज के संत वृंद और बाकी समाज के धार्मिक नेताओं का एक बुनियादी अंतर है। हिंदू समाज का प्रत्येक संत अपने आप में स्वयं में एक संस्था है। वह संस्था इसलिए नहीं है कि उसके पास कोई भवन है, उसके पास कोई पूंजी है। वह संस्था इसलिए है कि हर संत अपने आप को समाज समझता है। मैं ही समाज हूं, मेरी ही गतिविधि से समाज चलती है, मुझे ही समाज बदलने का काम करना है। और परम पूज्य डॉक्टर हेडगेवार जी जो कहते थे, याची देही याची डोला, यानी मुझे अपनी आंखों के सामने, मुझे अपने शरीर के से ही इस समाज को बदलना है। इसलिए भारत का संत समाज कभी जड़ता में नहीं रहता है, हमेशा प्रगतिशीलता में रहता है, हमेशा कदम बढ़ाते रहता है। इसलिए भारत का समाज अनेक प्रतिकूल परिस्थितियों में संत वृंदों के कारण जीवंत जीवित रहा। क्यारे क्यारे राजकीय चूंटणी दरमियान ज्ञातिगत समीकरणों रचाता होय छे अने एने कारणे समाज तूटवानी कगार पर आवे छे। विशेष करीने जेम नानू इलेक्शन होय, सरपंचनू इलेक्शन होय, तो सामाजिक संबंधों पण तूटी जाय छे। परंतु पाछला 8-10 वर्षथी एक एवुं वातावरण देशमां बन्युं छे के हवे समाज ज्ञातिथी ऊपर उठीने विचारे छे। આ ચૂંટણીમાં પણ કેટલીક જગ્યાઓ લાગતું હતું કે જ્ઞાતિગત સમીકરણો રચાશે, પરંતુ એમાંથી સમાજે એક પરિપક્વતાના પણ દર્શન કરાવ્યા છે। કોઈ રાજકીય પાર્ટી જીતી છે એટલે નહીં, પરંતુ સમાજ હવે આ દિશામાં વિચારતો થયો છે। બસ એ દિશામાં ઝડપથી આપણને આ જાગૃતિ આવે, વધારે ઝડપથી સમાજ સંગઠિત થાય, કોઈ નાની નાની બાબતમાં આપણને કોઈ તોડી ન જાય, એ દિશામાં કામ કરવું એ સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ છે।